દર્શક મિત્રો વંદે માતરમ નમસ્કાર પ્રશ્ન ઘણા બધા છે પણ શરૂઆત કરું છું કે જે લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય એ લોકોએ પ્રશ્ન પૂછ્યો કે શું કરવું જોઈએ હવે સિમ્પલ જ ઉપાય છે લખવો તો લખી લેજો જે લોકોને મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય પહેલાં તો એ લોકોએ વિટામિન બી ટ્વેલ્વ અને બીની આખી સિરીઝ તપાસ કરાવડાવી લેવાની બી ટુ છે બી થ્રી છે બી સિક્સ છે બી નાઇન છે બી ટ્વેલ્વ છે બી સેવન્ટીન સુધીના છે એટલે એ રિપોર્ટ કઢાવી લેજો અને જો બી ટ્વેલ્વ હોય ઓછું હોય ને બીના બધા ઘટકો ઓછા હોય તો ચાંદા પડ્યા જ કરે પરંતુ ઘરગવત તો એક ઉપચાર છે કે તમને તત્કાલ રાહત આપે સમજો બહુ લાય બળતી હોય તમે ડાળ ખાધી હોય કે લીંબુ ખાધું હોય ને લાય બળતી હોય પણ એનો ચચરાટની અનુભૂતિ ના કરવી હોય ને બેથી ત્રણ દિવસમાં એનો નિપટારો લાવવો હોય મોડું મટાડી દેવું હોય તો સિમ્પલ ઉપાય છે લખી લેજો જો અનુકૂળતા હોય તો તમારી આસપાસ કોઈની ત્યાં જામફળનું વૃક્ષ હોય તો જામફળનું એક કુમળું પત્તું લઈ લેજો અને એના ઉપર જે ખાવાનું કાથો આવે છે એ ખાવાના કાથાની નાની ગાંગડી મૂકી દેજો અને જમવાના દસ મિનિટ પહેલાં એને તમે ચાવી જજો પણ મને ખબર છે કે બધાને જામફળના પાન મળે એવી અનુકૂળતા નથી હોતી એટલે એના અવેજમાં બીજો પણ એક ઉપાય કહું છું લખી લેજો તમે રૂ લઈ લેવાનું અને રૂ ચાર આની જેટલું પહોળું કરી દેવાનું આટલો નાનો જ પૂમડું લેવાનું અને ચાર આની જેટલું પહોળું કરી દેવાનું અને એમાં જે કાથો છે એને કૂટી નાખવાનો થોડો ત્રણ ચાર ચપટી જ કાથો લેવાનો છે એ રૂ પર મૂકવાનું અને રૂ જ્યાં આગળ તમને ચાંદુ પડ્યું છે એના ઉપર એ ઊંધું મૂકી દેવાનું એટલે ચાંદાની ઉપર સપ્રેસ થાય એ રીતે મૂકી દેશો અને જેટલી લાળ નીકળે છે એટલી લાળ તમે થૂક્યા કરશો તો તમને ભોજનમાં તો તત્કાલ જ રાહત થઈ જશે તમને ચચરાટ નહીં લાગે અને બેથી ત્રણ દિવસમાં તમારું ચાંદું મટી પણ જશે પરંતુ ધ્યાન રાખજો કે વધારે પડતા તીખા તળેલા મસાલેદાર પદાર્થો એવોઇડ કરવા જોઈએ જેના કારણથી વારંવાર ચાંદા ના પડે અને યાદ રાખજો ભોજન કરતી વખતે ક્યારેય પણ બોલવું નહીં જોઈએ બોલતા બોલતા જો જીભ કચરાઈ જશે તો પછી એનો શું ઉપાય માટે આટલો સિમ્પલ પ્રયોગ કરજો તમને અદ્ભુત ફાયદા થશે મિત્રો આ વિષયનો આ સંવાદનો શ્રેય હું ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયનો સંપૂર્ણ શ્રેય હું શ્રી ચરણોમાં અર્પિત કરું છું વંદે માતરમ